નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. મળી રહ્યા છે મહત્વના સમાચાર. કોલકાતામાં વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે નબળના અભિયાન જાહેરાત કરી છે. હાબરામાં સ્થિતિ નબળના ભવન રાજ્યનું સચિવાલય છે. આ પ્રદર્શનને લઈને કોલકાતામાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. હાબડા બ્રિજને સીલ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર લોખંડની દિવાલ ઉભી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં છાત્ર સમાજ નામના સંગઠને પ્રદર્શન જાહેરાત કરી છે. આ વિરોધને ભાજપે પણ સમર્થન આપ્યું છે. તો ટીએમસી આ પ્રદર્શનને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. પ્રદર્શનની જાહેરાત બાદ કોલકાતાના રસ્તાઓ પર ભારે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ પોલીસ બંદોબસ્ત તૈનાત છે. સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. તો કોલકાતામાં વિદ્યાર્થીઓની રેલીને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગ છાત્ર સમાજે રેલી યોજવાની જાહેરાત કરી છે. તો કોલકાતા દુષ્કર્મ હત્યાકાંડને લઈને વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બની રહ્યો છે. રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠને નબળના ભવન ઘેરવાની જાહેરાત કરી છે. તો મહત્વના સમાચાર કોલકાતાથી. વિદ્યાર્થી સંગઠને નબળના ભવન રાજ્યના સચિવાલયને ઘેરવાની જાહેરાત કરી દીધી છે. વિરોધના પગલે કોલકાતામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો રેલીના પગલે હાવડા બ્રિજને સીલ કરવામાં આવ્યો છે. ટીએમસી આ પ્રદર્શનને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. ત્યારે પ્રદર્શનની જાહેરાત બાદ કોલકાતાના રસ્તાઓ પર ભારે પોલીસ દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓની રેલીને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગ છાત્ર સમાજે રેલીની જાહેરાત કરી છે. તો જે વિદ્યાર્થી સંગઠન છે તેનો રોષ જોવા મળી રહ્યો છે. હવે રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. શહેરમાં આમ તો છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ પોલીસ બંદોબસ્ત તૈનાત છે. સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.